નમસ્તે માતરમ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાનું છે ધોરણ 3 વિષય કમ્પ્યુટર જેની અંદર આપણે આગળના વિડિયોમાં ચેપ્ટર નંબર 1 વર્ડપેડ વિશે માહિતી મેળવી હતી આજે પણ આપણે ચેપ્ટર નંબર 1 વર્ડપેડમાં આગળ ડોક્યુમેન્ટને કેવી રીતે સેવ કરી શકાય કેવી રીતે ઓપન કરી શકાય ડોક્યુમેન્ટને કેવી રીતે ક્લોઝ કરી શકાય રિબન ઉપર કેટલા આઈકનો આવેલા છે એના વિશે ભણવાનું છે આપણે આગળના વિડીયોમાં શું ભણ્યા હતા એ એક વખત તમને યાદ કરાવી દઉં કે આપણે વર્ડપેડને કેવી રીતે ઓપન કરી શકીએ વર્ડપેડને ઓપન કરવાની કેટલી રીત છે વર્ડપેડ ઉપર આપણે કેવી રીતે લખાણ લખી શકીએ આના વિશે આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા બરાબર ને આજે આપણે ભણશું કે આપણે જે વર્ડપેડની અંદર જે લખાણ લખ્યું હતું એ લખાણને આપણે સેવ કેવી રીતે કરી શકીએ અને સેવ કર્યા પછી આપણે એને ફરીથી ઓપન કરવું હોય તો કેવી રીતે કરી શકીએ તમે બધા તૈયાર છો ને ચાલો પહેલા છે ડોક્યુમેન્ટને સેવ કરવું આપણે વર્ડ ડોક્યુમેન્ટ જે બનાવ્યું એને કેવી રીતે સેવ કરી શકાય વર્ડપેડમાં લખાણ ટાઈપ કર્યા પછી તેને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ સેવ એટલે શું થાય સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં સેવ સંગ્રહ કરવા માટે વર્ડપેડ બટન પર ક્લિક કરો તમે બધાય વર્ડપેડની વિન્ડો જોઈએ છે ને એ વર્ડપેડની વિન્ડોમાં અહીંયા જમણી બાજુ ઉપરની તરફ સોરી ડાબી બાજુ ઉપરની તરફ તમને આવું વર્ડપેડ બટન જોવા મળશે એ વર્ડપેડ બટન ઉપર તમારે શું કરવાનું એક વખત ક્લિક કરવાનું કઈ બાજુએ આવેલું હોય આ વર્ડપેડ બટન વર્ડપેડ વિન્ડોની ડાબી બાજુએ ઉપરની તરફ આવેલું હોય બરાબર એક મેનુ ઓપન થશે તેમાં સેવ વિકલ્પ પર ક્લિક કરો શું કરવાનું આ બટન જે છે વર્ડપેડ વર્ડપેડ બટન જે છે એની અંદર તમે એને ઉપર એક વખત ક્લિક કરશો એટલે તમને મેનુ આ રીતે જોવા મળશે અહીંયા તમે જોઈ રહ્યા છો ને આ રીતે તમે એક વખત ક્લિક કરો એટલે આ રીતે તમને મેનુ જોવા મળે તેમાં સેવ વિકલ્પ પર ક્લિક કરવાનું તેમાં જુઓ ન્યૂ ઓપન અને આ ત્રીજા નંબર પર છે સેવ બરાબર તમારે શું કરવાનું ડોક્યુમેન્ટને સેવ કરવું હોય તો સેવ વિકલ્પ પર ક્લિક કરવાનું સેવેઝ વિન્ડો દેખાશે અહીંયા જુઓ સેવ એઝ આ સેવેઝ નામની એક નવી વિન્ડો તમને જોવા મળશે ફાઇલ ફાઇલનેમ બોક્સમાં ફાઇલનું નામ ટાઈપ કરો સેવ બટન પર ક્લિક કરો તમારે શું કરવાનું અહીંયા ફાઇલ નેમનું જે બોક્સ છે આ બોક્સની અંદર તમારે ફાઇલનું નામ ટાઈપ કરવાનું તમારું નામ જે હોય એ નામથી તમે આ ફાઇલને સેવ કરી શકો તો તમે એ ફાઇલનું નામ લખવાનું અને પછી શું કરવાનું અહિયાં જુઓ સેવ નામનું બટન છે અહીંયા તમારે સેવ નામનું જે બટન છે એના પર ક્લિક કરી દેવાનું ફરીથી આખું ડોક્યુમેન્ટને કેવી રીતે સેવ કરી શકાય સમજાવી દઉં તમારે વર્ડપેડ ની અંદર કંઈ પણ તમે લખાણ ટાઈપ કરો છો ત્યાર પછી તમારે એને કોમ્પ્યુટરની મેમરીમાં સેવ કરવું છે સંગ્રહ કરવો છે તો સૌથી પહેલા તમારે વર્ડપેડ વિન્ડો જે છે આપણી એની ડાબી બાજુ એ ઉપરની તરફ તમને આવું બ્લુ કલરનું બટન જોવા મળશે એને કહેવાય વર્ડપેડ બટન આ વર્ડપેડ બટન ઉપર તમારે શું કરવાનું ક્લિક કરવાનું એટલે તમને આ રીતે એક શોર્ટકટ મેનુ બીજો જોવા મળશે અહીંયા તમે જોઈ રહ્યા છો આ રીતનું તમને એક નવું મેનુ જોવા મળશે એની અંદર તમારે ન્યુ ઓપન અને ત્રીજા નંબરનું ઓપ્શન છે સેવ એ સેવ વિકલ્પ પર ક્લિક કરવાનું તમે સેવ વિકલ્પ પર જેવું ક્લિક કરશો એવું તમને અહીંયા સેવ એઝ નામનું એક નવું વિન્ડો જોવા મળશે નવી વિન્ડો તમને જોવા મળશે એની અંદર ફાઇલ નેમ જે છે એમાં તમારે તમારી જે ડોક્યુમેન્ટ છે તમારી જે ફાઇલ તમે જે કાંઈ પણ લખાણ લખેલું છે એને કંઈ પણ નામ આપવાનું અને પછી શું કરવાનું સેવ બટન પર ક્લિક કરવાનું એટલે તમે જે કાંઈ પણ લખાણ લખેલું છે કોમ્પ્યુટરની મેમરીમાં શું થઈ જશે સેવ થઈ જશે બરાબર ત્યાર પછી છે અહિયાં ડોક્યુમેન્ટને ઓપન કરવું શું કરવાનું છે આપણે ડોક્યુમેન્ટને સેવ કરી લીધું હવે તમારે ડોક્યુમેન્ટને ઓપન કરવું છે તો ત્યાર પછી તમારું પીરિયડ ઓફ પૂરો થઈ ગયો હોય ને તમે લેબમાંથી જતા રહ્યા હોય ફરી પાછું તમે જ્યારે લેબમાં અંદર આવો કોમ્પ્યુટર લેબમાં ત્યારે તમારે એજ ડોક્યુમેન્ટને પાછું ઓપન કરવું છે તમે સેવ કરેલું હતું તો તમે કેવી રીતે કરી શકો તો કે વર્ડપેડમાં સેવ કરેલ ડોક્યુમેન્ટને ઓપન કરવા માટે ઓપન મેનુમાં મેનુમાં ઓપન વિકલ્પ પર ક્લિક કરો તમારે જુઓ એ જ ફાઇલ તમારે ફરીથી ઓપન કરવી હોય જે તમે સેવ કરી લીધી એ ફાઇલ ને તો તમારે શું કરવાનું તમારે વર્ડપેડ બટન ઉપર શું કરવાનું સૌથી ક્લિક કરવાનું એની અંદર જો ન્યુ અને એના પછી છે ઓપન અહીંયા ઓપન ઉપર તમારે કરવાનું ક્લિક તમને સ્ક્રીન પર ઓપન વિન્ડો દેખાશે તમને આ રીતની ઓપન અહીંયા લખેલું હશે ઓપન ઓપનની તમને સ્ક્રીન ઉપર વિન્ડો જોવા મળશે જે ફાઇલ ઓપન કરવી હોય તેના પર ડબલ ક્લિક કરો તમારે આમાંથી જે કાંઈ તમારી નામનું તમારું જે નામ આપેલું હોય ફાઇલનું નામ એ તો તમને યાદ જ હોય એ જે તમારી નામ આપેલું હોય નામ દાખલા તરીકે અહીંયા તમારું લખેલું છે માય પેલ્ટર્સ તો આ માય પેલ્ટર્સ નામનું તમે લખેલું હોય એ તમારે ખોલવું હોય તો તમારે એના પર ડબલ ક્લિક કરવાનું અથવા તમે એના પર એક વખત ક્લિક કરો અને અહીંયાથી ઓપન ઉપર ક્લિક કરો તો પણ તમારી ફાઇલ ખુલી જાય એટલે કે તમે જે પહેલા જે ફાઇલને સેવ કરેલી છે એને તમે ફરીથી ઓપન પણ કરી શકો છો ફરીથી સમજાવી દેવાખું કે આપણે નું જે ડોક્યુમેન્ટ છે એને ઓપન કેવી રીતે કરી શકાય તો કે માં સેવ કરેલ ડોક્યુમેન્ટને ઓપન કરવા માટે મેનુમાં ઓપન વિકલ્પ પર ક્લિક કરો શું કરવાનું વર્ડપેડ બટનની અંદર મેનુ જે આવે એમાં ઓપન વિકલ્પ છે એના પર ક્લિક કરવાનું તેમને સ્ક્રીન પર ઓપન વિન્ડો દેખાશે તમને આવી ઓપનની એક વિન્ડો જોવા મળશે જે ફાઇલ ઓપન કરવી હોય તેના પર ડબલ ક્લિક કરો તમારે જે ફાઇલને ઓપન કરવાની હોય તમે જે નામ આપ્યું હોય તમને યાદ હોય એ એ ફાઇલે તમારે ઓપન કરવી છે તો એ તમારે શોધવાની અને એના પર ડબલ ક્લિક કરવાનું અથવા તમે એના પર એક વખત ક્લિક કરો અને એક વખત ઓપન ઉપર ક્લિક કરો તો પણ તમારી જે ફાઇલ છે એ ખુલી જશે બરાબર ત્યાર પછી છે ડોક્યુમેન્ટને ક્લોઝ કરવું તમારું જે ડોક્યુમેન્ટ છે એ તમે ઓપન કર્યું હતું તો તમારે એને ક્લોઝ કરવું છે તો કઈ રીતે ક્લોઝ કરી શકો ડોક્યુમેન્ટને ક્લોઝ કરવા માટે વર્ડપેડ બટન પર ક્લિક કરો એના માટે તમારે શું કરવાનું વર્ડપેડનું જે બટન હતું કઈ બાજુ હતું ડાબી બાજુ ક્લિક કરવાનું મેનુમાં એક્ઝિટ વિકલ્પ પર ક્લિક કરો તમને આ રીતનું મેનુ જોવા મળશે અને મેનુ ની અંદર અહીંયા સૌથી છેલ્લે જુઓ છો એક્ઝિટ આ એક્ઝિટ બટન પર તમારે શું કરવાનું ક્લિક કરવાનું તમારી ફાઇલ બંધ થઈ

બરાબર તો તમે ફાઇલ જે વર્ડપેડનું જે બટન છે એના પર ક્લિક કરો એટલે તમારું એ એક શોર્ટકટ એક્ઝિટ એના પર ક્લિક કરશો તો શું થશે તમે જો ફાઇલને સેવ કરી હશે તો એ પ્રોગ્રામ બંધ થઈ જશે એટલે કે વર્ડપેડ બંધ થઈ જશે અને જો તમે ફાઇલને સેવ નહીં કરી હોય તો શું થશે આ રીતનું તમને એક નવું ડાયલોગ બોક્સ જોવા મળશે એમાં લખ્યું હશે ડુ યુ વોન્ટ ટુ સેવ ચેન્જીસ ટુ ડોક્યુમેન્ટ તમે આ ડોક્યુમેન્ટ તમે જે બનાવ્યું છે એને તમે સેવ કરવા માંગો છો બરાબર તમારે એનો સંગ્રહ કરવો છે તો તમારે ડોક્યુમેન્ટને સેવ કરવું હોય તો સેવ પર ક્લિક કરો અને ડોક્યુમેન્ટને સેવ ન કરવું હોય તો ડોન્ટ સેવ પર ક્લિક કરો જો તમારે ડોક્યુમેન્ટને સેવ કરવું હોય તો આના પર ક્લિક કરવાનું નહીં તો સેવ ઉપર ક્લિક કરી દેવાનું બરાબર ત્યાર પછી છે રિબન પર આવેલ વિવિધ આઇકન્સના ઉપયોગ હવે આપણે બધા એ વર્ડપેડ વિન્ડો જોઈ હતી ને એમાં રિબન આવેલું હતું આ રીતે તમે બધાએ જોઈ રહ્યા છો અત્યારે આ રીતે રિબન જે છે એના પર વિવિધ આઇકનો તમને જોવા મળે છે જોવા મળે છે ને આ બધા આઇકનો ઉપયોગ આપણે સમજવાના છે એમાં પેલું છે કટ કોપી કટ કંટ્રોલ પ્લસ એક્સ અહીંયા જુઓ કટ કોપી પેસ્ટ આ છે ક્લિપબોર્ડ ગ્રુપ કયું ગ્રુપ છે અહીંયા તમે જોઈ રહ્યા છો ક્લિપ ક્લિપબોર્ડ ગ્રુપ એ ગ્રુપ આખું આ ગ્રુપ જે છે અહીંયા તમને બતાવે છે આ ગ્રુપ વિશે પહેલા આપણે ભણીશું છે ક્લિપબોર્ડ ગ્રુપ એમાં છે કટ કોપી અને પેસ્ટ વાળા ઓપ્શન બરાબર તો તમે કટ કોપી અને પેસ્ટ કેવી રીતે કરી શકો એ આપણે આની અંદર ભણવાનું છે કટ કંટ્રોલ પ્લસ એક્સ કંટ્રોલ પ્લસ એક્સ એ શું છે એ કટ ની શોર્ટકટ કી છે આની શું કહેવાય કંટ્રોલ પ્લસ એક્સ ને કટ ની શું કહેવાય શોર્ટ કટ કી બરાબર સિલેક્ટ કરેલ લખાણને કાઢી નાખવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે જે જગ્યા પરથી માહિતી કટ કરવામાં આવે છે ત્યાંથી માહિતી અદ્રશ્ય થઈ જાય છે કટ કરેલ લખાણ ક્લિપ બોર્ડમાં જાય છે તમે કોઈ પણ માહિતી લખેલી છે એમાંથી તમારે કોઈ માહિતીને કાઢી નાખવી છે તો તમે આ કટ વિકલ્પનો ઉપયોગ કરી શકો એ માહિતી એ જગ્યાએથી કટ થઈ જાય એટલે કે તમે જ્યારે એને સિલેક્ટ કરો અને ત્યાર પછી આ કટ ઉપર ક્લિક કરો એટલે શું થાય એ માહિતી શું થઈ જાય કટ થઈ જાય જગ્યાએથી એ માહિતી અદ્રશ્ય થઈ જાય અને માહિતી આ ક્લિપબોર્ડ ની અંદર જાય છે ત્યાર પછી જે કોપી કોપી ની શોર્ટકટ કી શું છે કંટ્રોલ પ્લસ સી બરાબર સિલેક્ટ કરેલ લખાણની બીજી નકલ કરવા માટે કોપી વિકલ્પનો ઉપયોગ થાય છે કોપી કરેલ લખાણ પણ ક્લિપબોર્ડમાં જાય છે નકલ કરવા માટે કોપી કર્યા પછી પેસ્ટ કરવું આવશ્યક છે બરાબર કોપી કોપી વિકલ્પ શેના માટે ઉપયોગી તમારે એક લખાણ તમે લખેલું છે એના જેવું જ તમારે પાછું લખાણ જોઈએ છે તો તમારે આખું લખાણ ટાઈપ કરવા બેસાય નહીં તો એના માટે તમારે કોપી વિકલ્પનો ઉપયોગ તમે કરી શકો કેવી રીતે તો તમે જે લખાણ છે એને શું કરવાનું સિલેક્ટ કરવાનું પછી આપણે આ કોપી જે છે એના ઉપર એક વખત ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે લખાણ શેમાં સંગ્રહ થઈ જશે ક્લિપબોર્ડની અંદર પછી તમારે શું કરવાનું એની નકલ કરવી હોય તો તમારે પેસ્ટ કરવું પડે તો તમારે જે તમે લખાણ કોપી કર્યું હતું એની પેસ્ટ એની એના જેવું જ લખાણ પાછું આવી જાય નહીંતર આવે નહીં તમારે શું કરવું પડે પેસ્ટ કરવું આવશ્યક છે અને પેસ્ટ જે છે એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ વી કટ કે કોપી કોઈ ચોક્કસ મૂકવા માટે પેસ્ટ વિકલ્પનો ઉપયોગ લખાણ છે છે તમે કોપી કર્યું બરાબર તો કંટ્રોલ પ્લસ તમે સી કરી સિલેક્ટ કરી કંટ્રોલ પ્લસ સી કર્યું તો કોપી થઈ ગયું પછી તમારે લખાણ એની જ નીચે લખેલું જોઈએ છે પાછું એનું એ જ લખાણ તો તમારે કંટ્રોલ પ્લસ વી એવું કરવું પડે અથવા પેસ્ટ ઓપ્શન પર ક્લિક કરવો પણ તમે જ્યાં એ લખાણને મૂકવા માંગતા હોય ત્યાં એ વિકલ્પ પેસ્ટ વિકલ્પથી તમે એ લખાણ મૂકી શકો છો બરાબર ફરીથી આખું સમજાવી દઉં કટ કોપી પેસ્ટ કેવી રીતે કરી શકાય તો કે તમે કોઈ પણ લખાણ લખેલું છે એ લખાણને તમારે કાઢી નાખવું છે એ જગ્યાએથી માહિતીને કટ કરવી છે તો તમારે કટ વિકલ્પનો ઉપયોગ કરી શકો એ જ લખાણની તમારે બીજી નકલ કરવી છે એના જેવી જ તો તમે કોપી વિકલ્પનો ઉપયોગ કરી શકો અને કટ અને કોપી આ બંને વિકલ્પમાં ઉપયોગ થાય એવું શું છે પેસ્ટ એ વિકલ્પ છે પેસ્ટ તમારે કટ કરેલી માહિતીની જો માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવી હોય તો પણ તમે પેસ્ટ વિકલ્પનો ઉપયોગ કરી શકો અને કોપી કરેલી કોઈ પણ માહિતી હોય એને તમારે એક જગ્યાએ કોઈ પણ બીજી જગ્યાએ તમારે એને મૂકવી છે તો પણ તમે કો પેસ્ટ વિકલ્પનો ઉપયોગ કરી શકો બરાબર એટલે કે કટ અને કોપી આ બંને જગ્યાએ પેસ્ટ વિકલ્પ ઉપયોગી છે બરાબર તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ છે ઉપર અહીંયા નવું તમે જોઈ જોઈ શકો છો છો ફોન્ટ ગ્રુપ બરાબર રહ્યા બી એના પછીનું ગ્રુપ કયું છે ફોન્ટ ગ્રુપ ફોન્ટ ગ્રુપની અંદર તમે અહીંયા જોઈ રહ્યા છો અહીંયા સાઈઝ લખેલી છે બરાબર આ બોલ ઇટાલિક અંડરલાઇન છે ને આ બધા વિકલ્પો જે છે એ ફોન્ટ ગ્રુપ ની અંદર આવેલા છે ફોન્ટ ગ્રુપ ની અંદર પેલું છે ફોન્ટ અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે ફોન્ટ ટેક્સ્ટમાં લખવામાં આવતા લખવામાં વપરાતા અક્ષરોને ફોન્ટ કહેવાય છે જુદા જુદા ફોન્ટમાં અક્ષરો જુદા જુદા દેખાય છે અલગ અલગ પ્રકારના ફોન્ટનો ઉપયોગ કરવા માટે સ્ક્રોલ અપ ડાઉન એરો વપરાય છે તમારે ફોન્ટ જે છે અલગ અલગ સ્ટાઇલના ફોન્ટ તમારે વાપરવા હોય તો તમે આ ફોન્ટની અંદરથી અલગ અલગ સ્ટાઇલના ફોન્ટ અક્ષરોને તમે લઈ શકો છો અને દરેક અક્ષરો જુદા જુદા દેખાય છે તમે કોઈપણ પણ અક્ષરનો ઉપયોગ કરી શકો છો અને એના માટે તમારે અહીંયાથી સ્ક્રોલ બાર જે છે એને ફેરવવો પડે ઉપર નીચે કરવો પડે ત્યાર પછી છે ફોન્ટ સાઇઝ અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે ફોન્ટ સાઈઝ અહીંયા જોઈ રહ્યા છો અક્ષરોના કદ ને ફોન્ટ સાઇઝ કે તમારા અક્ષરો જે છે એના કદને શું કહેવામાં આવે ફોન્ટ સાઈઝ અક્ષરોના કદને પોઈન્ટમાં માપવામાં આવે છે અક્ષરોને નાના મોટા કરવા માટે સ્ક્રોલ બોક્સનો ઉપયોગ કરો તમારે અક્ષરો જે છે એની કદ આઠ નવ દસ એને પોઈન્ટમાં માપવામાં આવે છે અને નાના મોટા કરવા માટે તમારે અહીંયાથી વન ટુ થ્રી આ રીતે જે કાંઈ પણ હોય અક્ષરો ઉપર તમે જેને ક્લિક કરો તે પ્રમાણે નાના મોટા અક્ષર થઈ શકે બરાબર ત્યાર પછી છે ફોન્ટ સ્ટાઇલ ફોન્ટ સ્ટાઇલની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા જુઓ બી આઈ અને યુ દેખાય છે ને કહેવાય બોલ્ડ ઇટાલિક અને અન્ડરલાઇન એનાથી શું કરી શકાય એ આપણે જોઈએ બી ફોર થાય બોલ્ડ બી ફોર શું કહેવાય એને બોલ્ડ તમે અહીંયા લખી શકો છો આને કહેવાય બોલ્ડ આને કહેવાય ઇટાલિક અને આને કહેવાય અંડરલાઈન બોલ્ડ એટલે થાય ઘાટું ઇટાલિક એટલે થાય ત્રાસુ અને અંડરલાઈન એટલે તમે કોઈ પણ લખાણની નીચે લાઇન કરવા માંગતા હોય તો તમે આ અંડરલાઈન વિકલ્પનો ઉપયોગ કરી શકો સિલેક્ટ કરેલ લખાણને ઘાટું કરવા માટે આ સ્ટાઇલ વપરાય છે આ બી જે છે એ શેના માટે વપરાય કોઈ પણ તમારે લખાણ છે એને ઘાટા અક્ષરમાં જો અહીંયા તમે જોઈ રહ્યા છો આ અક્ષરો જે છે એ ઘાટા છે આ અક્ષરો તમે જોઈ રહ્યા છો એ છે આછા એટલે કોઈ પણ આવી રીતે ઘાટા અક્ષરો લખવા હોય તો તમે આ બી જે ઓપ્શન છે એનો ઉપયોગ કરી શકો સિલેક્ટ કરેલ લખાણને ત્રાસુ કરવા માટે આ સ્ટાઇલ વપરાય છે તમારે કોઈ પણ લખાણ જે છે એને ત્રાસા અક્ષરોમાં જોઈતું હોય તો તમે આ આઈ જે છે ને કહેવાય ઇટાલિક એ ઇટાલિકનો ઉપયોગ કરી શકો ત્યાર પછી સિલેક્ટ કરેલ લખાણની નીચે લાઇન દોરવા માટે આ વિકલ્પ ઉપયોગી છે તમે કોઈ પણ લખાણ લખેલું છે એની નીચે તમારે આ રીતે લાઇન જોઈએ છે લાઇન દોરવી છે તો તમારે અંડર લાઈનનો ઉપયોગ કરી શકો ત્યાર પછી છે ફોન્ટ કલર તમે અહીંયા અહીંયા જુઓ તમને દેખાય છે આ એ એને કહેવાય ફોન્ટ કલર બરાબર ફોન્ટ કલરની મદદથી સિલેક્ટ કરેલ લખાણનો રંગ બદલવા માટે આ ટુલનો ઉપયોગ થાય છે તમે અહીંયા જોઈ શકો છો આ જે એ છે અહીંયા તમે ક્લિક કરશો ત્રિકોણ જેવું છે ત્યાં તો તમને આ રીતનું એક અલગ બોક્સ જોવા મળશે એની મદદથી તમે કઈ પણ લખાણ હોય એને સિલેક્ટ કરવાનું પહેલા અને પછી કોઈપણ કલર ઉપર તમે ક્લિક કરશો તો તમારું જે લખાણ સિલેક્ટ કરેલું હશે એ લખાણમાં તમે પસંદ કરેલો કલર આવી જશે એટલે કે તમે જે કાંઈ પણ લખાણ લખેલું હશે એના અક્ષરો બધા તમે જે લાલ કલર પસંદ કર્યો હોય તો બધા અક્ષરો કેવા કલરના આવી જશે લાલ કલરના સિલેક્ટ કરેલ લખાણનો રંગ બદલવા માટે આ કલર આ ટૂલનો ઉપયોગ થાય છે આ ટૂલ પર ક્લિક કરતા જ જુદા જુદા રંગ ધરાવતું એક મેનુ ઓપન થાય છે મનગમતો રંગ પસંદ કરી શકાય જે તમને ગમતો હોય એવા રંગ પસંદ કરી અને તમે અક્ષરોનો કલર બદલાવી શકો છો બરાબર ત્યાર પછી છે પેરેગ્રાફ ગ્રુપ અહીંયા તમે જોઈ રહ્યા છો એ છે ત્રીજું પેરેગ્રાફ ગ્રુપ ગ્રુપ ગ્રુપની અંદર અહિયાં આને કહેવાય અલાઈન લેફ્ટ સેન્ટર અલાઇન રાઇટ અને આને સૌથી પહેલું અહીંયા જોઈ રહ્યા છો એ છે અલાઇન લેફ્ટ અલાઈન લેફ્ટ લેફ્ટ એટલે ડાબી બાજુએથી તમારું લખાણ ચાલુ થશે સિલેક્ટ કરેલ લખાણને ડાબી બાજુએ ગોઠવવા માટે તમારું લખાણ જે છે તમારે બધા લખાણને ડાબી બાજુએ ગોઠવવું હોય તો અલાયન લેફ્ટનો ઉપયોગ તમે કરી શકો અહીંયા તમે ઉદાહરણ તરીકે જોઈ રહ્યા છો બધા અક્ષરો ડાબી બાજુએથી ચાલુ થાય છે અને અહીંયા અહીંયા જો આ લાઇન સાવ નાની એવી છે તો પણ નવી લાઇન ડાબી બાજુએથી જ ચાલુ થાય એટલે કે લખાણને તમારે ડાબી બાજુએ ગોઠવવું હોય તો અલાયન લેફ્ટનો ઉપયોગ કરી શકો ત્યાર પછી સેન્ટર સેન્ટર સિલેક્ટ કરેલ લખાણ મધ્યમાં પેજની મધ્યમાં ગોઠવવા માટે આ સેન્ટર જે છે એના ઉપયોગથી તમે શું કરી શકો તમે કઈ પણ આ રીતે લખાણ લખેલું છે ને તમારે સેન્ટરમાં વચ્ચે મધ્યમાં પેજના મધ્યમાં ગોઠવવું છે વચ્ચે ગોઠવવું છે તો આ લખાણને સિલેક્ટ કરવાનું અને પછી આ જે વિકલ્પ છે એના ઉપર તમારે શું કરવાનું ક્લિક તો તમારું લખાણ કેવી રીતે ક્યાં આવી જશે પેજની મધ્યમાં ત્યાર પછી છે સામેના પેજ પર અહીંયા તમે જોઈ રહ્યા છો અલાઇન રાઇટ અલાઈન રાઈટ થી શું થશે સિલેક્ટ કરેલ લખાણને જમણી બાજુ ગોઠવા તમે કાંઈ પણ લખાણ લખેલું છે આ રીતે એને બધા લખાણને કઈ બાજુ ગોઠવવું છે જમણી બાજુએ તો સિલેક્ટ કરવાનું લખાણને અને અલાઇન રાઇટ ના જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું એટલે લખાણ વધુ જમણી બાજુએ ગોઠવાઈ જશે ત્યાર પછી છે બુલેટ્સ બુલેટ્સનો ઉપયોગ શું થાય જો આવું એક ઉપર તમને જોવા મળશે આગળ ટપકા હશે અને બાજુમાં લાઈન હશે એને કહેવાય બુલેટ્સ લખાણ કે પેરેગ્રાફની આગળ મુદ્દાની યાદી બનાવવી હોય તો બુલેટ્સ નો ઉપયોગ થાય છે તમે ઘણી બધી વખત કઈ લખાણ લખતા હોય તો એમાં પોઈન્ટ હોય મુદ્દાઓ હોય બરાબર તો એ મુદ્દાની યાદી જો બનાવવી હોય તો એની આગળ તમે આવા નો ઉપયોગ કરી શકો મુદ્દાઓનો ઉપયોગ કરી શકો બરાબર આવી રીતે તમે બુલેટ્સ મૂકી શકો બરાબર ત્યાર પછી છે ઇન્સર્ટ ગ્રુપ ઇન્સર્ટ ગ્રુપ જે છે એની અંદર ઇન્સર્ટ એટલે દાખલ કરવું ઇન્સર્ટ એટલે શું થાય દાખલ કરવું ડોક્યુમેન્ટમાં લખાણ સાથે તારીખ સમય ચિત્ર દાખલ કરવા ગ્રુપનો ઉપયોગ થાય છે તમારે તારીખ અને સમય દાખલ કરવો હોય ચિત્ર દાખલ કરવું હોય પિક્ચર દાખલ કરવું હોય તો તમે ઇન્સર્ટ ગ્રુપનો ઉપયોગ કરી શકો આ ઉપરાંત પેઇન્ટ પ્રોગ્રામમાં ચિત્ર બનાવી વર્ડપેડમાં લાવી શકાય છે તમે પેઇન્ટમાં કંઈ પણ ચિત્ર બનાવો અને પછી તમારે વર્ડપેડમાં લાવવું હોય તો તમે ઇન્સર્ટ ગ્રુપની મદદથી લાવી શકો ત્યાર પછી છે એડિટિંગ ગ્રુપ એડિટિંગ ગ્રુપ જે છે અહીંયા તમે જોઈ છા આ છે એડિટિંગ ગ્રુપ એડિટિંગ ગ્રુપની અંદર પહેલું છે ફાઇન્ડ ફાઇન્ડ એટલે થાય શોધવું તમારે યાદ રાખવાનું છે ફાઇન્ડ એટલે શોધવું લખાણમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે ફાઇન્ડ વિકલ્પ ઉપયોગી છે તમારી રીતે આવી રીતે લખાણ લખેલું છે માંથી તમારે કોઈ ચોક્કસ એક અક્ષર શોધવો છે તો તમારે અક્ષર શોધવા માટે તમે આ ફાઇન્ડ વિકલ્પનો ઉપયોગ કરી શકો ત્યાર પછી છે રિપ્લેસ રિપ્લેસ એટલે થાય બદલવું રિપ્લેસ એટલે બદલવું ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ શબ્દના સ્થાને બીજો શબ્દ બદલવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે તમારે લખાણ જે છે એની અંદર અહીંયા ગ્રેટર છે એની જગ્યાએ તમારે કોઈ બીજો શબ્દ મૂકવો છે તો તમે આ અક્ષરને બદલવા માટે તમે આ રિપ્લેસનો ઉપયોગ કરી શકો પછી છે સિલેક્ટ ઓલ અહીંયા તમે જોઈ રહ્યા છો સિલેક્ટ ઓલ નું ઓપ્શન ડોક્યુમેન્ટમાં રહેલ બધી જ માહિતી કે લખાણને એક સાથે સિલેક્ટ કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે તમારું જે લખાણ લખેલું છે તમારે બધા આખા લખાણને એક જ સાથે સિલેક્ટ કરવું છે તો તમે સિલેક્ટ ઓલ ની મદદથી એક જ સાથે તમે એક જ ક્લિકથી બધા લખાણને સિલેક્ટ કરી શકો બરાબર સમજાયું ને બાળ મિત્રો કે આપણે ફોન્ટ ફોન્ટની સાઇઝ કેવી રીતે ચેન્જ કરી શકીએ ફોન્ટની સ્ટાઇલ કેવી રીતે ચેન્જ કરી શકીએ લખાણ જે છે એને આપણે લેફ્ટ બાજુ સેન્ટરમાં રાઇટ બાજુ બુલેટ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ ચિત્ર આપણે જો દાખલ કરવું હોય તો કેવી રીતે લાવી વર્ડપેડમાં કોઈ શબ્દની જગ્યાએ બીજો શબ્દ મૂકવો છે લખાણને તમારે કેવી રીતે સિલેક્ટ કરવું આખા લખાણને સિલેક્ટ કરવું છે તો તમે કેવી રીતે કરી શકો આ બધા વિષય આપણે આજે આ ચેપ્ટરની અંદર ભણી ગયા બરાબર આજનો વિડીયો અહીંયા સુધી આગળના વિડીયોમાં આપણે કરીશું એક્સરસાઇઝ આ ચેપ્ટરની ત્યાં સુધી વંદે માત્ર